रोज महत्वपूर्ण समाचार मळी रह्या छे, नजर करिए। अमदावादना निर्भया कांड मामले समाचार प्राप्त थई रह्या छे। मुख्य सूत्रधार यामिनी नायरे मोटो घटस्फोट कर्यो छे। वृषभ अने पीड़िताने लई यामिनीए मोटो घटस्फोट कर्यो छे। यामिनीनी पूछपरछमां आ वात बहार आवी छे। वृषभ छेल्ला दिवस सुधी पीड़िताना संपर्कमां हतो तेवुं यामिनीए कह्युं छे। स्कॉर्पियो कारमां युवतीनुं अपहरण न थयुं होवानो पण तेमणे उल्लेख कर्यो छे। यामिनी राजकोटथी धरपकड़ करवामां आवी हती ने गईकाले तेमनी पूछपरछ गईकालनी धरपकड़ बाद पूछपरछ करवामां आवी रही छे, त्यारे पूछपरछमां यामिनीए मोटो घटस्फोट कर्यो छे। वृषभ अने पीड़िता छेल्ला दिवस सुधी संपर्कमां हता तेवो घटस्फोट तेमणे कर्यो छे। साथे ज कहू छे के स्कॉर्पियो कारमां पीड़िताનું અપહરણ કરવામાં આવ્યું નથી। યામિની આજ રટણ કરી રહી છે કે સ્કોર્પિયો કારમાં પીડિતાનું અપહરણ નથી કરવામાં આવ્યું, અને વૃષભ કે જે મિત્ર હતો તેના બોયફ્રેન્ડનો તેની સાથે છેલ્લે સુધી તેઓ સંપર્કમાં હતા, પીડિતા તેના સંપર્કમાં હતી તેવું પણ તેમને કહેવામાં આવ્યું છે। તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યામિની અને તેના મિત્ર કે જે આરોપી છે તેની ધરપકડ કરી છે। યામિની સાથે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે પ્રેમી ગૌરવના ભાઈ અને મિત્રોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે હવે પોલીસ યામિની અને તેની મિત્ર સાથે પણ પૂછપરછ કરશે। તો ગૌરવ અને પીડિતા વચ્ચે પ્રેમ સંબંધ હતા। ગૌરવ, યામિની અને વૃષભ એક જ શાળામાં સાથે અભ્યાસ કરતા। યામિનીના પિતાના મૃત્યુ બાદ યામિની તણાવમાં રહેતી હતી, અને ગૌરવ કે જે ધનાજ્ય પરિવાર સાથે જોડાયેલો હતો અને પીડિતા ગરીબ હતી, અને પીડિતાને ગૌરવથી દૂર કરવા માટે આ સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાનો પણ ખુલાસો થયો હતો। અને ત્યારબાદ રાજકોટ એરપોર્ટથી યામિનીની ધરપકડ કરવામાં આવી હતી, અને યામિનીની પૂછપરછ પણ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી, ત્યારે યામિનીએ આ વાત જણાવી છે કે વૃષભ છેલ્લા દિવસ સુધી સંપર્કમાં હતો અને સ્કોર્પિયો કારમાં પીડિતાનું અપહરણ નથી કરવામાં આવ્યું। આ વાતનું રટણ યામિની કરી રહી છે। પોલીસ પૂછપરછ દરમિયાન યામિની આ તમામ બાબતો જણાવી રહી છે। પીડિતા કમ્પ્યુટરમાં બીએનો અભ્યાસ કર્યો છે, અને ત્યારે ટ્યુશન ક્લાસીસ દરમિયાન તે ગૌરવની સાથે સંપર્કમાં આવી હતી। ગૌરવ કે જે મૂળ હરિયાણાનો વતની છે તેને અમદાવાદની આ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને આ પ્રકારનું કૃત્ય આચર્યું છે। તેના મિત્રો અને ગૌરવનો ભાઈ સાથે મળી અને યુવતી પર દુષ્કર્મ આચર્યું છે, અને યુવતી પાસેથી 50,000 રૂપિયાની માંગણી પણ કરી હતી। તો વૃષભ, યામિની અને ગૌરવ આ ત્રણ વ્યક્તિઓ તેમાં સંકળાયેલા હતા। સંવાદદાતા કલ્પીને મારી સાથે જોડાશે। કલ્પીને, યામિનીની ગઈકાલે જે પ્રમાણે ધરપકડ કરવામાં આવી ગેંગરેપ સેટેલાઇટના જે કેસમાં, યામિનીની પૂછપરછમાં શું ખુલાસાઓ થયા છે? તેણે એવું પણ કહ્યું છે કે સ્કોર્પિયો કારમાં છે તે અપહરણ કરવામાં નથી આવ્યું, તો પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા તેમાં જે કાર દેખાઈ રહી છે તેની શું સત્યતા છે? ચોક્કસથી સિદ્ધિ, સૌપ્રથમ જે ચર્ચા ગેંગરેપ મામલો છે સેટેલાઇટ ખાતેનો, એમાં જે મુખ્ય કહી શકાય કે જે મહિલા આરોપી છે યામિની નાયર, એની ગઈ મોડી સાંજે રાજકોટ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે। યામિની નાયરની હાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, અને એક મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે યામિની નાયર પણ ક્યાંક ને ક્યાંક પોલીસને સહાય કરતી હોય અથવા તો ગોળગોળ ફેરવતી હોય તેવી પણ બાબતો સામે આવી છે। કારણ કે જે વિગતો જે સામે આવી છે યામિની નાયર દ્વારા જે અને પૂછપરછમાં જે ખુલાસા કર્યા છે એ પ્રમાણેના છે કે યામિની નાયર અને ખાસ તો જે એ કહી શકાય કે આ કેસનો જે ગૌરવ છે, ગૌરવ દાલમિયા, એ ક્યાંક ને ક્યાંક કેસથી અજાણ છે। એમાં ગૌરવ આ કેસની અંદર ગૌરવ દાલમિયાનો કોઈ પણ પ્રકારનો હાથ ન હોવાનું રટણ હાલ યામિની નાયર રટી રહી છે। આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ માટે એક મહત્વનો પડકાર છે કે જે ભોગ બનનાર યુવતી છે, જે પીડિતા છે, એના દ્વારા જે અગાઉ જે
ચેટ થઈ હતી, જે વાતચીત થઈ હતી, જે કહી શકાય કે ગૌરવ અથવા તો જે વૃષભ મારુ નામના વ્યક્તિઓ સાથે, એ ચેટ ડિલીટ કરવાથી જે મોટો એક પડકાર પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પાસે સામે છે, ત્યારે મહત્વનું છે કે આ જે એ કડીઓ મળી રહી છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને, જે યામી નાયરની ધરપકડ અને ત્યારબાદ એની પૂછપરછ ચાલી રહી છે, આમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. ખાસ તો આ સમગ્ર કેસની લઈને વાત કરીએ તો જે એ ગંભીરતા રાજ્યના ડીજીપી દ્વારા દાખવવામાં આવી, એ સાથે જ રાજ્યના ગૃહપ્રધાન પણ આ સમગ્ર કેસના જે તપાસ અધિકારીઓ છે એના સતત સંપર્કમાં છે. દર એક એક કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના ગૃહપ્રધાન જે છે એ પ્રદીપસિંહ જાડેજાએ તમામ બાબતોનો જે કહી શકાય કે બાબતો જાણી રહ્યા છે અને આ સમગ્ર બાબતનું મોનિટરિંગ સીધું કરી રહ્યા છે. આ સાથે જ આ કેસમાં જે યુવતી છે એ યુવતી પણ ક્યાંક ને ક્યાંક યુવતીનો પણ જે બાબતો હતી એ કહી શકાય કે જે એનું ચેટ ડિલીટ કર્યું એ એક મોટું પડકાર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ સામે છે. ત્યારે એ હાલ તો આ જે યામિની નાયર છે એની પૂછપરછ દૂર યથાવત રાખવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડકપણે આ યામિની નાયરની ધરપકડ કરી અને કહી શકાય કે પૂછપરછ કરવામાં આવી રહી છે. અનેક મોટા ખુલાસા થાય તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. યામિનીની ધરપકડ થઈ છે તેની સિવાયના જે બે આરોપી છે ગૌરવ અને વૃષભ, તેના બાબતે પોલીસ શું તપાસ કરી રહી છે તે લોકો વિશે કોઈ માહિતી? ચોક્કસથી સિદ્ધિ, જે આ કેસની અંદર વૃષભ મારુ નામનો જે વ્યક્તિ છે એ વૃષભ મારુ અને જે પીડિત યુવતી છે એ એટલે કે આજથી જયારે ફરિયાદ નોંધાઈ અમદાવાદ સેટેલાઇટ પોલીસ મથકે એના 3 દિવસ અગાઉ સુધી સંપર્કમાં હતા. કહી શકાય કે આ કારસો જે રચ્યો હતો એ ક્યાંક ને ક્યાંક યામિની નાયરે જ રચ્યો હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે એ વિગતો સામે આવી રહી છે એને અગાઉ પણ જણાવ્યું કે આ પ્રકારની જે ગેંગરેપ અથવા તો કોઈ પણ પ્રકારનું અફરણ ન થયું હોવાનું પણ રટણ યામિની નાયર હાલ રટી રહી છે. પરંતુ અનેક તર્ક વિતર્કો આ કેસની અંદર હાલ સામે આવી રહ્યા છે. અનેક બાબતો પણ જોડાયેલી છે કે જે એ સીધી જે આરોપીઓ સુધી પહોંચવા માટે પણ હાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલીઓ પડી રહી છે. એ જે આ કેસના જે તમામ આરોપીઓ છે એ હાલ ફરાર છે. ગઈ મોડી રાત્રે એ જે યામિની નાયર છે અને અન્ય એક મહિલાની ધરપકડ રાજકોટ એરપોર્ટ ખાતેથી કરવામાં આવી હતી. એ પણ એક મહત્વનો સવાલ છે કે યામિની નાયર દિલ્હી શા માટે ભાગવાની ફિરાકમાં હતી. આ એક મોટો સવાલને લઈને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલ તપાસો ધમધમાટ કરી રહી છે. આ સાથે જ આ કેસના અન્ય જે આરોપીઓ જે ફરાર છે એમની પણ ઝડપી પડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સિદ્ધિ બિલકુલ કલ્પિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આપણે જણાવી દઈએ જે સમગ્ર કેસ હતો અમદાવાદમાં જે નિર્ભયા કાંડ બન્યો છે તે સેટેલાઇટ વિસ્તારમાં અત્યારે કેસ નોંધવામાં આવ્યો છે. કારણ કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી ટ્રિપલ ગેંગરેપનો બનાવ ચર્ચામાં છે. આ ગેંગરેપમાં જે યુવતી છે તેને સોશિયલ મીડિયા પર તેને ધમકીઓ આપવામાં આવી હતી. 50,000 રૂપિયા પણ તેની પાસે માંગવામાં આવ્યા હતા અને તેના જ બોયફ્રેન્ડ અને તેના 2 મિત્રો દ્વારા આ સમગ્ર કૃત્ય આચરવામાં આવ્યું હતું. અને જે યુવતી તેમાં સામેલ હતી કે જે પીડિતાને ધમકીઓ આપતી હતી તે યુવતી રાજકોટ ફરાર થઈ ગઈ હતી અને ત્યાંથી રાજકોટ એરપોર્ટથી જ આ યુવતીનું ધરપકડ કરવામાં આવી હતી. હાલ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં તેની પૂછપરછ થઈ રહી છે. તો સાથે જ સાયબર ક્રાઇમનો ગુનો પણ નોંધાવશે. સોશિયલ મીડિયામાં પણ તેમણે જે મેસેજીસ અને જે વિડીયો જાહેર કરવાની તેમને ધમકી આપી હતી તેને લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે. તો જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં સ્કોર્પિયો કાર માં આરોપીઓ અને એક્ટિવા પર પીડિતા દેખાઈ રહી હતી, પરંતુ અત્યારે જે ધરપકડ થઈ છે તે મહિલા કહી રહી છે કે સ્કોર્પિયો કારમાં કોઈ પણ પ્રકારની અપહરણ કરવામાં આવ્યું નથી. એટલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે સીસીટીવી ફૂટેજ અને જે ચેટ છે તેના આધારે અને પીડિતાના નિવેદનના આધારે. અમદાવાદમાં સેટેલાઇટ બાદ વધુ એક બળાત્કારની ઘટના વસ્ત્રાપુરમાંથી સામે આવી છે. યુવતીએ યુવક મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેડતી કર્યા બાદ યુવક ધમકી આપતો હતો. શારીરિક સંબંધ બાંધવા માટે તેને ફોર્સ કરતો હતો. જ્યારે યુવતીએ મનાઈ કરી તો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવાની ધમકી આપી હતી. બીજો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે વસ્ત્રાપુર વિસ્તારમાં. ત્યારે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેનો મિત્ર તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
तो आपने जणावी दईए के वधु एक किस्सो अहींया सामे आव्यो छे। अमदावादमां छेल्ला बे दिवसथी ट्रिपल गैंगरेपनो बनाव चर्चामां छे, त्यारे वस्त्रापुर पोलीस स्टेशनमां पण एक युवतीए तेना मित्र सामे दुष्कर्मनी फरियाद नोंधावी छे। युवती साथेना फोटो अने वीडियो सोशियल मीडियामां वायरल करवानी आ युवक तेने धमकी आपी रह्यो हतो अने फरियाद अनुसार जाणवा मळ्युं छे के मित्र शारीरिक संबंध बांधवा माटे दबाण करतो हतो अने जो शारीरिक संबंध माटे युवती तैयार नहीं थाय तो तेने बदनाम करवानी धमकी पण आपतो हतो। ऑनलाइन पर संवाददाता आकिब त्रिपा जोड़ा छे। आकिब, वस्त्रापुरमां पण एक फरियाद नोंधाई छे, युवतीए पोताना मित्र सामे दुष्कर्मनी फरियाद नोंधवामां आवी छे, शुं फरियाद युवतीनी? ચોક્કસપણે જણાવી દઉં કે વિશ્વ સ્તરે મહિલા સુરક્ષા મુદ્દે જે યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં ભારતને ટોચનો સ્થાન આપવામાં આવ્યો છે, એટલે કહી શકાય કે મહિલાઓ જે છે આ દેશની અંદર ખૂબ જ અસુરક્ષિત અનુભવી રહી છે, અને ત્યારે જ નિર્ભયા કાંડ જેવો કિસ્સો જે છે અમદાવાદમાં આવ્યો, અને હજુ ગણતરીના કલાકો જ થયા છે કે ત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીવાર છેડતીનો એક કિસ્સો જે છે એ સામે આવ્યો છે। સાથે ભણતા કોલેજિયન યુવાનો પૈકીનો એક જેનો મિત્ર છે એ એને છેડતી કરે છે અને યુવતીની છેડતી કરે છે, અને યુવતીએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, અને તે જે છે બંને સાથે ભણતા હતા, પરંતુ યુવતીએ જ્યારે એને વાતચીત કરવાની ના પાડીને હવે સંબંધ રાખવાની ના પાડી ત્યારે યુવકે તેને દબાણ કર્યું અને શારીરિક સંબંધ બાંધવાનો દબાણ કર્યો હતો, જ્યાર બાદ યુવતીએ જે છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જી બિલકુલ આખી આભાર સમગ્ર માહિતી બદલ।